राजकोट में विपक्षी नेताओं विरोध प्रदर्शन और रस्ता रोको आंदोलन ने कांग्रेस नेताए नाटक गणाव्यु। कांग्रेस नेता धरम कांबलियाए गृह राज्य प्रधान हर्ष संघवी ने पत्र लख्यो। विरोध नो नाटक करी प्रजा ने परेशान करता नेताओं सामे फरियाद दाखल करी कड़क पगला लेवानी मांगणी धरम कांबलियाए करी छे। आ प्रदर्शनों थी सामान्य प्रजा ने अगवड़ पड़े छे। आ उपरांत पोलिस नो समय पण बगड़े छे। पोलिस तंत्र केस उकेलवानी के सुरक्षा की कामगिरी करवाने बदले नेताओं ने पकड़ी पुलिस हेडक्वार्टर में लई जाइने छोड़ी मूके छे। राजकोटना कांग्रेसना नेताए हर्ष संघवी ने पत्र लख्यो छे। धरम कांबलियाए लख्यू छे के रस्तो रोकवाने कारणे सामान्य प्रजा ने हालाकी पड़े छे। विरोधना नामे नाटक करता लोकोनी सामे एफआईआर करवामां आवे तेवो गृह राज्य प्रधान ने पत्र लखीने मांगणी कांग्रेसना नेताए करी छे। तेमणे कह्युं के पोलीसनो पण समयनो व्यय थाय छे अने सामान्य जनताने पण अगवड़ भोगवी पड़े छे। मोहित भट्ट मारा संवाददाता वधु जानकारी आपी रह्या छे। मोहित, शुं लख्युं छे धरम कांबलियाए पत्रमां? विधि, સૌથી મહત્વની વાત છે કે કોઈ પણ વિસ્તારમાં વિરોધ પક્ષ છે તે જ વિરોધ કરતો હોય છે, પરંતુ કોંગ્રેસના જે વિરોધ કોંગ્રેસના નેતા ધરમ કામલિયા છે તેમણે વિરોધ પક્ષની આ વિરોધની જ સામે સવાલો ઉભા કર્યા છે। ધરમ કામલિયાએ એક ટ્વીટ કરી અને ગૃહમંત્રીને પત્ર લખ્યો છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે કેટલાક કહેવાતા નેતાઓ છે તેઓ રાજકીય સ્ટંટ કરતા હોય છે અને રસ્તા પર 5-10 લોકો આવી અને પોતાનો વિરોધ વ્યક્ત કરતા હોય છે અને રસ્તામાં ચક્કાજામ કરતા હોય છે, જેને લઈને સામાન્ય શહેરીજનોને ભારે હાલાકી પડતી હોય છે। પોલીસનું પણ મોરલ તૂટે છે અને પોલીસનું એક રીતે અપમાન થઈ રહ્યું છે। ત્યારે આવા જે વિરોધ કરતા લોકો છે તે સામે એફઆઈઆર દાખલ કરવા સુધીના કડક પગલાં છે તે લેવામાં જોઈએ તેવી માંગ કરી છે। સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે કોંગ્રેસના નેતા છે એ જ વિરોધ પક્ષના વિરોધને નાટક ગણાવી રહ્યા, તે સ્પષ્ટપણે તેમનું આંતરિક જૂથવાદ હોય કોંગ્રેસનો તે સામે આવી રહ્યો છે અને હવે તેમના પત્રને આધારે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવાનું પણ મહત્વનું રહેશે। જી બિલકુલ મોહિત, સવાલ એ છે કે વિપક્ષના કોંગ્રેસના નેતાએ જ આવા વિરોધ મામલે પત્ર લખ્યો છે ત્યારે તેમનો સંકેત ઇશારો કોના તરફ છે? જોવાનું રહેશે આ મામલા હવે વધુ શું વિગતો સામે આવે છે।